સચિન કપલેથા ચેકપોસ્ટ પરથી ઝડપાયેલા 55 લાખથી વધુના એમડી મામલે નાઇઝરિયન સહિત બેને મુંબઈથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ ટીમે ગત સપ્તાહમાં સચિન કપલેથા ચેકપોસ્ટ પરથી 3 આરોપીઓ ઇરફાન ખાન પઠાણ, અશફાક કુરેશી અને તૌસિફ શાહને ઝડપી પાડી. તેઓ પાસેથી 55 લાખની વધુનો એમડી ડ્રગ્સ કબજે કર્યો હતો. તો આ એમડી તેનો મુંબઈના નાલાસોપારા ખાતેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હોય, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નાલાસોપારા ખાતે જોઈ ત્યાંથી યુપીનો અને હાલ મુંબઈ કાંદીવલી ખાતે રહેતા અજય ગુલ્લા ઠાકુર અને આફ્રિકા નાઇઝીરિયાનો અને હાલ નાલાસોપારા ખાતે રહેતા ડેવિડ પ્રિન્સ ઉચેને ઝડપી પાડ્યા હતા અને બંનેને સુરત લાવી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 16/11/2024 રોજ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત સિટી દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ ચલાવી અને સતત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા. એમાં 16/11 રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં જહાંગીરપુરા વિસ્તારમાંથી 1 કિલો એમડી સાથે 2 માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલલ બીજો કેસ કપ્તલના સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી 550 ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તૌસિફ, ઇરફાન અને 3 લોકોની ધરપકડ કરવામાં આવી. તૌસિફની એની પૂછપરછ દરમિયાન તૌસિફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈથી આ ડ્રગ્સ લાવેલો હતો નાલાસોપારા વિસ્તારમાંથી, એક માહિતી આવી મળેલી હતી. એની પૂછપરછ દરમિયાન નાલાસોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો. અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 4-5 દિવસથી આઇડેન્ટિફાઈ કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો. અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇઝીરિયનનું મળ્યું, ડેવિડ ઉચે નામ. અને ડેવિડ ઉચે પણ નાલાસોપારામાં જ રહે છે, મૂળ નાઇઝીરિયાનો છે અને 10 વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે. એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇઝીરિયન એરિયામાંથી, જ્યાં નાઇઝીરિયનો રહે છે નાલાસોપારામાં, ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચેની ધરપકડ કરવામાં આવ્યું અને આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે. ડેવિડ ઉચે આની પહેલાં પણ 2015માં એક ફ્રોડના કેસમાં, સાયબર ફ્રોડ કે ફ્રોડનો કેસ છે એમના વિરુદ્ધમાં, એમાં એરેસ્ટ થયેલો હતો અને 4-1 વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને 2019માં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઇનમાં આવવાનું પ્રાથમિક માહિતીમાં મળી આવ્યું છે. જે અહીંથી તૌસિફ છે એ મુંબઈથી ઠાકુર પાસેથી આની પહેલાં લઈ આવેલો હતો, ઠાકુર આ ડેવિડ ઉચે પાસેથી પણ પહેલાં લઈ આવેલો હતો, એટલે એમની પાસેથી પહેલાં લાવીને વેચી ચૂક્યા છે. એના વિઝા વેરીફાઈ કરવાના બાકી છે, એનો પાસપોર્ટ અને વિઝા એનો જે 2015માં પકડાણો હતો ત્યારે એને સીઝ કરવામાં આવ્યો છે અને એને કયા વિઝા ઉપર હતો એ વેરીફાઈ કરવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન કરી લેવામાં આવશે. બીજી કોઈ હિસ્ટ્રી ખરી જે 2 આરોપી પકડાય છે એમાં કોઈ? ઠાકુરની નથી, પણ ડેવિડ ઉચે 2015માં મુંબઈ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને 4 વર્ષ જેટલું એ જેલમાં રહેલો છે. બીજો આરોપી છે, એનો શું કામધંધો છે, મુખ્ય કામધંધો શું છે? એ અલગ અલગ ફ્રોડના અને એ કહે છે સાયબરનો અને અલગ અલગ કોમ્પ્યુટર જોબ કરે છે, પણ એ ફ્રોડમાં હોવાની અમારી પાસે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું લાગે છે કે સાયબર ફ્રોડ કરતો હશે. કોઈ ફિલ્મોમાં કેમેરામેન તરીકે પણ એને કામ કર્યું? હા, કેમેરામેન તરીકે પણ એને કામ કરેલું છે. ઓકે.